नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतलबेन प्रजापति, श्री सोमाबाई डोसलदास पटेल उच्च प्राथमिक शाळा गोजारिया वती आप सौनું स्वागत करूँ छूँ। मित्रों, आज આપણે સ્ટેન્ડર્ડ 6 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 વિશે ભણ શીખવા જઈ રહ્યા છીએ। યુનિટ 1 ની જે મેઇન કન્ટેન્ટ રૂપ એક્ટિવિટી છે એ એક્ટિવિટી 8 વિશે આજે આપણે સમજવાનું છે। મિત્રો, આગળના જે પીરિયડ હતા, ઓનલાઈન લેક્ચર હતા, એની અંદર તમે યુનિટ 1 ની એક્ટિવિટી 7 સુધી શીખી ગયા છો, જેની અંદર એને સંલગ્ન જે કોઈ પણ એક્ટિવિટી હતી તે સાથે સાથે ગ્રામર અને ગ્રામર સંલગ્ન જે એક્ટિવિટી હતી એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। અને એક્ટિવિટી 8, ઇટ વોઝ અ કોલ્ડ ડે, તો અહીંયા લેખક એક વિદ્યાર્થી પોતાનું જીવન રજૂ કરે છે અને ગયા વર્ષનો એક દિવસ એ પોતે પોતાની યાદ સ્વરૂપે અહીંયા રજૂ કરે છે। તો આપણે પહેલાં એની મૌખિક સમજ મેળવી લઈશું, ત્યારબાદ પાઠનું એટલે કે એક્ટિવિટી 8નું શબ્દશઃ ભાષાંતર કરી અને સમજ મેળવીશું। તો અહીંયા જે એક્ટિવિટી છે એનું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે, એટલે કે ઠંડીનો દિવસ હતો। અહીંયા જે આખી આપણે એક્ટિવિટી 8 આપેલી છે મિત્રો, મેઇન કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ કે એ પાઠ એ આખી આખો આપણને સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલો છે। અહીંયા આપણે ગ્રામરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદી વિધાન વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્ન વાક્ય રચના, તેના ટૂંકા ઉત્તરો એ શીખી ગયા છીએ। તો આપણને પાઠ સમજવામાં સરળતા રહેશે। પહેલાં આપણે તેની મૌખિક સમજ મેળવી લઈશું। તો અહીંયા વિદ્યાર્થી પોતાનો ગયા વર્ષનો એક દિવસ અહીંયા વર્ણન કરે છે। તમને મિત્રો ખ્યાલ જ છે, ગયું વર્ષ, ગયું અઠવાડિયું, ગયો મહિનો, જે આપણે વાત કરીએ છીએ સાદા ભૂતકાળની વાક્યરચનાઓ હોય છે। તો આખે આખું આ સાદા ભૂતકાળની અંદર રચાયેલો પાઠ એક યાદગાર સ્વરૂપે છે, તો એને આપણે સમજીશું। વિદ્યાર્થી કહે છે કે ગયા વર્ષે એક દિવસે ખરેખર એટલો ખરાબ દિવસ હતો અને એ સોમવાર હતો। કેમ ખરાબ દિવસ હતો? કારણ કે એના આગલા દિવસે ભારે વરસાદ પડ્યો હતો, આખી રાત વરસાદ પડ્યો, એના કારણે સોમવારે ખૂબ જ ઠંડી પડી હતી, જેના કારણે અતિશય વરસાદને કારણે વર્ગની અંદર, એમના વર્ગની અંદર 25 વિદ્યાર્થીઓ હતા। નોર્મલી તો 25-25 વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા, પરંતુ એ દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા। મિત્રો, હાલ કોવિડ-19ના કારણે આપણે શાળામાં જઈ શકતા નથી, પણ તમને બધાને ખ્યાલ જ છે કે વધુ વરસાદ હોય કે કંઈક એવું કારણ બને કે જેને કારણે આપણે શાળાએ જતા ન હોય તો આપણી ગેરહાજરી દેખાઈ આવતી હોય છે। અને આપણને ખબર જ છે કે વરસાદ આવે છે ત્યારે બહાર કેવું અંધારું છવાઈ જાય છે, ડાર્કનેસ આવી જાય છે, એકદમ વાતાવરણ ધૂંધળું થઈ જાય છે। ઘણીવાર તો ભર બપોરે પણ આપણને સાંજ જેવું વાતાવરણ લાગે છે। તો અહીંયા પણ એવું થયું હતું, બહુ વધારે પડતો અતિશય પુષ્કળ વરસાદ વરસ્યો હતો, એના કારણે બહારનું વાતાવરણ પણ હજુ તો ધૂંધળું હતું, વરસાદ અંધારેલો હતો। અને બહાર આપણને ખ્યાલ છે વરસાદ અંધારે હોય તો સૂર્યપ્રકાશ દેખાય નહીં, તો એ રીતે સૂર્યપ્રકાશ હતો નહીં, તડકો હતો નહીં, અને આમ ખૂબ જ ઠંડી હતી, અતિશય ઠંડી હતી। અને જે લેખક છે અહીંયા એ વિદ્યાર્થીઓ વિચારે છે કે બધા વિદ્યાર્થીઓ જે નહોતા આવ્યા વર્ગની અંદર, માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા, એ સિવાયના જે 20 વિદ્યાર્થીઓ નહોતા આવ્યા એ નહીં આવ્યા હોય, કારણ કે આટલી બધી ઠંડી અને વરસાદને કારણે કદાચ તેઓ બીમાર પડ્યા હશે અને એટલા માટે ઘરે પથારીમાં હશે, આવી અહીંયા વાત છે। ત્યાર પછી એમના વર્ગ શિક્ષક છે મિસ્ટર જોશી, શ્રીમાન જોશી, એ એમની નિયમિતતા માટે વિદ્યાર્થીઓમાં ફેમસ છે, તેઓ હંમેશા શાળાએ આવતા જ હોય છે અને એમાંય મોટા ભાગે સોમવારના દિવસે કદી ઘરે હોતા નથી। આ સોમવારે પણ કંઈ અલગ વાત નહોતી, મિસ્ટર જોશી શાળામાં આવ્યા હતા, પરંતુ એ દિવસે એટલી બધી ઠંડી હતી, તેમ છતાં શ્રીમાન જોશીએ કોઈ ગરમ કપડાં પહેર્યા નહોતા,
ગરમ કપડાં પહેર્યા નહોતા, હૂંફાળા કપડાં પહેર્યા નહોતા. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથિસ, કારણ કે શિક્ષક હતા. જનરલી આપણે પણ ચોમાસામાં તો કંઈ સ્વેટર પહેરી ના જઈએ ઠંડી લાગે તોય. મિસ્ટર જોશી પણ ગરમ કપડામાં હતા નહીં, અને પુષ્કળ વરસાદ પડવાને કારણે એટલી બધી ઠંડી હતી કે બહારનું વાતાવરણ એટલું બધું ઠંડુ થઈ ગયું હતું, ઠંડુ એટલે અતિશય ઠંડુ થઈ ગયું હતું. અહીંયા જે વિદ્યાર્થી છે એવું કહે છે કે જાણે કે અમારી શાળા એ રેફ્રિજરેટર બની ગયું હતું. રેફ્રિજરેટર એટલે ફ્રીજ, આપણા ઘરની અંદર રહેલું ફ્રીજ. ફ્રીજ જેવી ઠંડક આખી શાળામાં થઈ ગઈ હતી. અને એમનો વર્ગખંડ, એ તો જાણે કે એમનો રૂમ હતો ક્લાસરૂમ, એ તો જાણે કે બની ગયો હતો ફ્રીઝર. તમને ખબર છે મિત્રો, ફ્રીજ કરતાં ફ્રીઝર કેવું હોય? ઠંડુ. તો ફ્રીઝર જેવો એમનો રૂમ બની ગયો હતો. અને જે એમના વર્ગ શિક્ષક હતા, ક્લાસ ટીચર મિસ્ટર જોશી, એ બની ગયા હતા આઈસ. આઈસ એટલે કે બરફ. બરફ કેવો ઠંડો હોય, એકદમ હાથમાં પડતા જ આમ આપણને અનુભવ થઈ જાય કેવો ઠંડો છે તે. તો એવા ઠંડા થઈ ગયા હતા. એટલે કે વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ શિક્ષકને પણ બરાબર ઠંડી લાગતી હતી. એટલો બધો વરસાદ પડ્યો હતો કે દિવસે શાળા પણ વહેલી છોડી દેવામાં આવી. મિત્રો, આપણને બધાને ખ્યાલ જ છે કે વધારે વરસાદ પડે કે કોઈ એવું કારણ બને ત્યારે શાળા વહેલી છોડી અને વિદ્યાર્થીઓને વેળાસર ઘરે પહોંચાડવામાં આવતા હોય છે. સુરક્ષિત રીતે ઘરે સલામત રીતે પહોંચતા કરવામાં આવે છે. બીજા દિવસે વરસાદ રોકાયો, આખા દિવસ વરસાદ પડ્યો. આગલા દિવસ રાત્રે આખો દિવસ અને રાત્રે મોડે વરસાદ રોકાયો. બીજા દિવસે સવારે રોજના જેમ સૂર્ય નીકળ્યો, તડકો નીકળ્યો. અને સૂર્ય નીકળવાના કારણે જે દિવસો હતા એમ સામાન્ય રીતે જે યુઝ્યુઅલી થતા હતા એમ જ બધા દિવસોના જેમ જ એ દિવસ દેખાવા લાગ્યો. બીજા દિવસે વર્ગની અંદર 25-25 વિદ્યાર્થીઓ હાજર હતા, પરંતુ મિસ્ટર જોશી આવ્યા નહીં. કેમ નહીં આવ્યા મિત્રો, વિચારો તો શું થયું હશે? બરાબર, મિસ્ટર જોશી બીમાર પડ્યા હતા અને ઘરે પથારીમાં હતા, માટે આવ્યા નહીં. બિચારા મિસ્ટર જોશી આગલા દિવસે ઠંડીમાં આવ્યા અને ઠંડીને કારણે બીજા દિવસે બીમાર પડવાને કારણે બીજા દિવસે ઘરે રહ્યા હતા. તો હવે આપણે એનું શબ્દશઃ ભાષાંતર સમજીશું. ઇટ વોઝ અ કોલ્ડ ડે, ઠંડીનો દિવસ હતો. કોલ્ડ એટલે ઠંડુ પણ થાય અને ઠંડી પણ થાય, તો ઠંડીનો દિવસ હતો. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે. લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ધેર વોઝ એટલે હતો, વન એક, રિયલી એટલે ખરેખર, બેડ એટલે ખરાબ, ડે એટલે દિવસ. ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો. ઇટ વોઝ મંડે, તે સોમવાર હતો. યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. એક એક શબ્દનું ભાષાંતર કરીએ મિત્રો, અને પછી તેને વાક્યમાં જોડી લઈએ તો તમને આખું વાક્ય સમજાશે. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. ધેર આર એટલે ત્યાં છે, ક્યાં છે, ત્યાં હોય છે, ક્યાં હોય છે, ઇન માય ક્લાસ, મારા વર્ગમાં. અબાઉટ એટલે આશરે, 25 સ્ટુડન્ટ્સ એટલે 25 વિદ્યાર્થીઓ. સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. બટ ધેટ ડે, બટ એટલે પરંતુ, ધેટ ડે એટલે તે દિવસે, પણ તે દિવસે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા. હાલ આપણે વાત કરીએ મિત્રો કે આમ 25 વિદ્યાર્થીઓ 25-25 હાજર હોય છે, પણ એ દિવસે માત્ર કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા? ફક્ત 5 વિદ્યાર્થીઓ, માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ, ખૂબ જ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અલોટ એટલે ખૂબ જ, વોઝ રેનિંગ એટલે વરસાદ વરસ્યો હતો, પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો, અથવા ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો, વરસાદ વરસી રહ્યો હતો, પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. વાક્યનું ગુજરાતી એવું થશે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારની બાજુ, ડાર્ક એન્ડ ગ્રે એટલે અંધારું, બહારની બાજુ અંધારું હતું. વરસાદ આવે એટલે અંધારું હોય ને, બહાર અંધારેલો વરસાદ હોય એટલે, તો એની વાત છે. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન
એટલે સૂર્યપ્રકાશ, અથવા આપણે જેને સાદી ભાષામાં કહીએ છીએ તડકો. સૂર્યપ્રકાશ હતો નહીં. અહીંયા મિત્રો તમે જોયું વોઝ ટુ બીના રૂપ સાથે નો એટલે નકાર વાક્યની રચના છે. તો સાથે સાથે આપણે ગ્રામર પણ સમજતા રહેવાનું. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક. આઈ થિંક, થિંક એટલે વિચારવું, માનવું. હું માનું છું કે, મેં માન્યું, ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ ધ સ્કૂલ. ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, વેરન્ટ, વેરન્ટ એટલે એનું આખું આપણે આખું આ જે ટૂંકું રૂપ છે વેરન્ટ એનો આખો શબ્દ શું થાય, વેર નોટ, હતા નહીં, એટ સ્કૂલ એટલે શાળામાં. મેં વિચાર્યું વિદ્યાર્થીઓ શાળામાં નહોતા. બીકોઝ, કારણ કે, ધે વેર સિક, સિક એટલે બીમાર, સિક એટલે બીમાર, વેર એટલે હતા, ધે એટલે તેઓ, તેઓ બીમાર હતા. ધે વેર એટ હોમ, મે બી ધે વેર ઇન બેડ. ધે વેર, તેઓ હતા, એટ હોમ ઘરે, તેઓ ઘરે હતા, મે બી એટલે કદાચ, ધે વેર ઇન બેડ, કદાચ તેઓ પથારીમાં હશે, હતા પથારીમાં હતા. અહીંયા મિત્રો વેર એટલે હતા થાય, કદાચ તેઓ પથારીમાં હતા. કેમ પથારીમાં હોય, બીમાર હોય, ઘરે હોય એટલે પછી આરામ કરે ને, તો પથારીમાં હતા એવું એણે માન્યું. કે કદાચ આજે વિદ્યાર્થીઓ આવ્યા નથી, એ વિદ્યાર્થીઓ ઘરે હતા અને બીમાર હતા, પથારીમાં હતા. નેક્સ્ટ ટાંજા જોઈએ મિત્રો. નેક્સ્ટ જે પેસેજ પેરેગ્રાફ છે એ જોઈએ આપણે. બીજો ફકરો, મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. ક્લાસ ટીચર એટલે વર્ગ શિક્ષક, અવર એટલે અમારા. શ્રીમાન જોશી અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. ઓલવેઝ એટલે હંમેશા, તેઓ હંમેશા શાળામાં હોય છે અથવા શાળાએ આવે છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. તેઓ કદી પણ સોમવારે, નેવર એટલે કદી પણ, ક્યારે પણ, તેઓ કદી પણ સોમવારે ઘરે હોતા નથી. એટલે દર સોમવારે શ્રીમાન જોશી શાળામાં હોય છે. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ડિફરન્ટ એટલે અલગ, જુદો, ભિન્ન. ગયો સોમવાર અલગ નહોતો, એટલે કે સોમવારે પણ ઠંડી હોવા છતાં, વરસાદ વધુ હોવા છતાં મિસ્ટર જોશી શાળામાં આવ્યા હતા. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. તેઓ વર્ગખંડમાં હતા અને ઠંડી હતી. એટલે કે એ દિવસે શ્રીમાન જોશી શાળામાં આવ્યા હતા, વર્ગખંડમાં હતા અને ખૂબ જ ઠંડી હતી. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથિસ. તેઓ ગરમ કપડામાં નહોતા, એટલે કે એમણે ગરમ કપડાં પહેર્યા નહોતા. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. અહીંયા જુઓ મિત્રો, ફેલ્ટ એ ટુ ફીલનું ભૂતકાળનું રૂપ છે. ટુ ફીલ એટલે અનુભવવું, અથવા આપણે સાદી ભાષામાં કહીએ તો લાગવું, અને ફેલ્ટ એટલે લાગી અથવા અનુભવી. ઇન ફેક્ટ એટલે હકીકતમાં. ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે બધા વિદ્યાર્થીઓ, કોલ્ડ એટલે ઠંડી. હકીકતમાં બધા વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી, અથવા બધા વિદ્યાર્થીઓ ઠંડી અનુભવતા હતા. ફક્ત શ્રીમાન જોશી નહીં, બધા વિદ્યાર્થીઓને પણ ઠંડી લાગી રહી હતી. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. અહીંયા મિત્રો જે વાક્યો આપેલા છે એ ખાલી જગ્યા કે પછી ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ એટલે કે ખરા ખોટા વિધાનોમાં પરીક્ષામાં આપણને પૂછાતા હોય છે. એક એક સેન્ટેન્સના જે ક્વેશ્ચન આન્સર આવે છે એમાં પણ પૂછાતા હોય છે, તો આપણે ધ્યાન રાખીશું. ધ સ્કૂલ, ઇટ વોઝ ફ્રીઝિંગ એટલે કે ઠરી જવા એવી ઠંડી હતી, ખૂબ જ ઠંડી હતી. આપણે નહીં કહેતા ઠરી ગયા એવો શબ્દ વાપરીએ છીએ, તો અહીંયા ઇટ વોઝ ફ્રીઝિંગ એટલે કે ખૂબ જ ઠંડી હતી. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. શાળા એ રેફ્રિજરેટર જેવી હતી. લાઇક એટલે જેવી. શાળા એ રેફ્રિજરેટર જેવી હતી. રેફ્રિજરેટર જેને આપણે સાદી ભાષામાં ફ્રીજ કહીએ છીએ, તો સ્કૂલ અહીંયા ઠંડીના કારણે કેવી બની ગઈ હતી, ફ્રીજના જેવી બની ગઈ હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. વાક્યો યાદ રાખજો મિત્રો, એક એક વાક્યો પરીક્ષામાં પૂછાયા છે. હમણાં જ્યારે આપણે મૂલ્યાંકન કરીશું ત્યારે પણ આ વાક્યો આવશે જ, એટલે ધ્યાન રાખવાનું છે. અવર રૂમ, અમારો રૂમ વોઝ લાઇક
જેવો હતો, કોના જેવો હતો? અ ફ્રીજર, ફ્રીજર જેવો. અમારો વર્ગખંડ અથવા તો અમારો રૂમ એ ફ્રીજર જેવો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને શ્રીમાન જોશી બરફ જેવા હતા. બરફ જેવા એટલે એકદમ ઠંડા, બરાબર? અહીંયા વાક્ય છે એન્ડ પુઅર મિસ્ટર જોશી, એટલે કે બિચારા મિસ્ટર જોશી, બિચારા શ્રીમાન જોશી એ બરફ જેવા હતા. બરફ જેવા એટલે અહીંયા કંઈ બરફના ટુકડા જેવા નહીં, પણ બિચારા શ્રીમાન જોશી એ બરફ જેવા ઠરી ગયા હતા, ઠંડી લાગી હતી. યાદ રાખજો, બરાબર. સ્કૂલ એટલે રેફ્રિજરેટર, રૂમ એટલે ફ્રીઝર, અને મિસ્ટર જોશી એટલે આઈસ. પરીક્ષામાં આ શબ્દો પૂછાય છે મિત્રો, બરાબર યાદ રાખવાના. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ. નાનકડો રૂમ, નાનો એવો વર્ગ, નાનો એવો વર્ગ, ક્લાસ એટલે વર્ગ અથવા રૂમ, નાનો એવો વર્ગ એ ખૂબ જ ઠંડો હતો, ઠંડો, ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી. વોઝ રેનિંગ એટલે વરસાદ વરસી રહ્યો હતો, હેવીલી એટલે ભારે, ભારે વરસાદ વરસી રહ્યો હતો, પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો, પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. અર્લી એટલે વહેલો, લેફ્ટ એ ટુ લીવનું ભૂતકાળનું રૂપ છે. ટુ લીવ એટલે છોડી દેવું અથવા નીકળી જવું. તો હું, આઈ એટલે હું, ટુ ધ સ્કૂલ એટલે શાળા. હું શાળામાંથી વહેલો નીકળી ગયો એટલે શાળાએથી ઘરે આવી ગયો. હવે જુઓ મિત્રો, સોમવારના દિવસે શ્રીમાન જોશી આવ્યા હતા, સાત પણ એમણે ગરમ કપડાં પહેર્યા નહોતા. તો હવે બીજા દિવસે, એ દિવસે તો શાળા છૂટી ગઈ હતી વહેલી. બીજા દિવસે તમે જુઓ, તમને ચિત્રમાં દેખાય છે કે બધા વિદ્યાર્થીઓ હાજર છે. આજે માત્ર 5 વિદ્યાર્થીઓ નથી, પણ બધા વિદ્યાર્થીઓ છે, પરંતુ બધા પોતાનું ધાર્યું કામ કરી રહ્યા છે, કારણ કે વર્ગની અંદર શિક્ષક દેખાતા નથી. વેર ઇઝ મિસ્ટર જોશી? વિચારો જોઈએ, એમના વર્ગ શિક્ષક મિસ્ટર જોશી ક્યાં ગયા? બરાબર વિચાર્યું, એ બીમાર પડ્યા હતા અને ઘરે હતા. તો અહીંયા આપણે લાસ્ટ પેરા જોઈશું એનો. તો એક્ટિવિટી 8નો લાસ્ટ પેરેગ્રાફ છે, આપણે એનું ભાષાંતર સમજી લઈએ. વાર્તામાં તો તમે સમજ્યા જ, મૌખિક સમજમાં, એટલે તમને ખ્યાલ જ છે શ્રીમાન જોશી ક્યાં ગયા એ. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. અહીંયા સ્ટોપ્ડ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ ક્રિયાપદ થાય છે ટુ સ્ટોપ. ટુ સ્ટોપ એટલે રોકાવું અથવા અટકવું. રેઇન એટલે વરસાદ, એટ નાઇટ એટલે રાત્રે. રાત્રે વરસાદ રોકાયો એટલે આગલા દિવસે આખી રાત પડ્યો, સોમવારે આખો દિવસ પડ્યો અને રાત્રે વરસાદ રોકાયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. ટુ શાઇન એટલે પ્રકાશિત થવું, પ્રકાશવું. અને આપણે કહીએ છીએ કે સૂર્ય જેમ પ્રકાશમાં થાય તો આપણને શું લાગે? ગરમી, ગરમી આપણને. તો નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, બીજા દિવસે. ધ સન એટલે સૂર્ય, બીજા દિવસે સૂર્ય પ્રકાશિત થયો. સો એવરીથિંગ વોઝ ઓકે. ઓકે એટલે ઓલ કરેક્ટ, બધું બરાબર. એવરીથિંગ એટલે બધું. સો એટલે તેથી, તેથી બધું બરાબર હતું. બીજા દિવસે સૂર્ય પ્રકાશિત થયો, સૂર્ય નીકળ્યો, એટલે જનરલી બધા દિવસોની જેમ આજે દિવસ સામાન્ય હતો અને દિવસ યોગ્ય રીતે દેખાતો હતો. બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા. તો આમ બીજા દિવસે સૂર્ય પ્રકાશિત થવાને કારણે બધું બરાબર થઈ ગયું હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5. ધેર વેર એટલે ત્યાં હતા. ક્યાં હતા મિત્રો? વિદ્યાર્થીઓ ક્યાં દેખાય છે આપણને? વર્ગમાં. તો વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા, નોટ ઓનલી 5, ફક્ત 5 વિદ્યાર્થીઓ નહોતા. સોમવારે માત્ર 5 વિદ્યાર્થીઓ હતા, જ્યારે બીજા દિવસે માત્ર 5 નહીં પણ 25 વિદ્યાર્થીઓ હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી? બટ એટલે પરંતુ, પણ વેર એટલે ક્યાં, વોઝ એટલે હતા, મિસ્ટર જોશી એટલે શ્રીમાન જોશી. પરંતુ શ્રીમાન જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર. તમને દેખાય છે મિત્રો ક્લાસરૂમમાં? ના, તે ત્યાં હતા નહીં. ત્યાં નહીં એટલે ક્યાં નહીં, ક્યાં નહોતા? વર્ગમાં, શાળામાં હતા નહીં. તો ક્યાં હતા? હી વોઝ એટ હોમ. તેઓ ઘરે હતા. સિક ઇન બેડ, પથારીમાં બીમાર.
એટલે કે બીમારીમાં પથારીમાં બીમાર હતા. બીમારનું બીજું માંદા પણ થાય તો માંદા પથારીમાં હતા, બીમાર પડ્યા એટલે પથારીમાં હતા. તો શ્રીમાન જોશી ક્યાં હતા? તે ત્યાં નહોતા, તેઓ ઘરે હતા, માંદા પથારીમાં હતા. તો મિત્રો, હવે આપણે આ પાઠને સંલગ્ન જે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ અને ખરા ખોટા વિધાનો આપેલા છે એ સમજી લઈશું. એટલે તમે પણ તૈયાર રહેજો, મેન્ટલી એના આન્સર શું આવે એ તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. તો જોઈશું મિત્રો, હવે આપણે આગળ એક્ટિવિટી 8ની સંલગ્ન આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. જે ઘટના, જે પાઠ આપણે ભણ્યા એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પાઠની અંદર આપેલા વાક્યો છે, અમુકની અંદર બેઠા વાક્યો આપેલા છે, કે વાક્યોની અંદર કયો શબ્દ આવશે એ આપણે વિચારીને પાઠમાંથી જોઈને લખવાનો છે. તો ઘણાની અંદર આપણે વિચારીને સમજીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈશું મિત્રો ખાલી જગ્યાઓ. ફર્સ્ટ બ્લેન્ક ઇઝ ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની. વેધર એટલે હવામાન. હવામાન કેવું હતું? રેની એટલે વરસાદી. વરસાદી તો હતું જ, એટલે આ વરસાદ તો હતો અને એને કારણે કેવું હતું? સરસ, ઠંડુ. તો ઠંડાને અંગ્રેજીમાં શું કહીશું? કોલ્ડ. તો પહેલી બ્લેન્કની અંદર આન્સર શું આવશે? કોલ્ડ. અહીંયા મિત્રો જે ખાલી જગ્યા છે એના આન્સર આવે છે તો તમારે લખવાના છે. પણ આન્સર આવે એ પહેલાં આપણે આન્સર વિચારવાનો પણ રહે છે, પછી વિચારવાનું કે આપણે સાચા છીએ કે ખોટા. સેકન્ડ ઇઝ ઇટ વોઝ ડાર્ક એન્ડ ખાલી જગ્યા. જુઓ મિત્રો, આ પાઠનું બેઠું વાક્ય છે, વિચારો તો પાઠની અંદર આપેલું જ છે. ઇટ વોઝ ડાર્ક એન્ડ સરસ ગ્રે આઉટસાઇડ. શું થશે? ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. થર્ડ વન ઇઝ મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ ખાલી જગ્યા. ચલો, સ્ટુડન્ટ્સ ક્યાં નહોતા? વિચારો તો પાઠમાં આવે ને કે વરસાદ વરસ્યો હતો જેના કારણે સ્ટુડન્ટો ક્યાં નહોતા? ઘરે નહોતા કે સ્કૂલમાં? સરસ, ક્યાં નહોતા? સ્કૂલમાં. ફોર્થ વન દેર વોઝ નો ખાલી જગ્યા. આપણે મિત્રો પાઠના આધારે જ લખવાનું છે, બધું આપણા મનનું લખવાનું નથી. એટલે એક્ટિવિટી 8નું જે કન્ટેન્ટ છે, વિચારો, વાર્તા વિચારો અને પછી આન્સર લખવાનો છે. દેર વોઝ નો ખાલી જગ્યા. શું નહોતું? વરસાદ તો હતો, અંધારેલું પણ હતું, ઠંડી પણ હતી. શું નહોતું? સરસ, સૂર્યપ્રકાશ નહોતો. સૂર્યપ્રકાશને અંગ્રેજીમાં શું કહીશું? સનશાઇન. ઓકે, તો ચોથી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? સનશાઇન. ફિફ્થ વન લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા સીક એટ હોમ. જુઓ મિત્રો, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ એટલે ઘણા વિદ્યાર્થીઓ, સીક એટ હોમ ઘરે હતા. હવે અહીંયા જે ખાલી જગ્યા છે એ તમારે વિચારવાની છે. પાઠની ખાલી જગ્યા, પાઠનું વાક્ય બેઠું નથી, એ તમારે ગ્રામેટિકલ રીતે વિચારવાનું કે વ્યાકરણની રીતે કયો શબ્દ મૂકીશું અહીંયા. જુઓ મિત્રો, અહીંયા તમે જોશો કે ક્રિયાપદ આપેલું નથી, તો અહીંયા આપણે ટુ બીનું ક્રિયાપદ મૂકીશું. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર બહુવચન છે ને, એટલે ટુ બીનું બહુવચનનું રૂપ વેર મૂકીશું, ત્રીજો પુરુષ બહુવચન. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે હતા, તો શું આવશે? ડબલ્યુ ઈ આર ઈ વેર. ઓકે, સિક્સ વન મિસ્ટર જોશી વોઝ એટ હોમ. અલ્પવિરામ પછી ખાલી જગ્યા છે. તમે કદાચ જોયું હશે મિત્રો, આ પાઠનું જ વાક્ય છે, તમારે બહુ વિચારવાનું આવતું નથી. મિસ્ટર જોશી વોઝ એટ હોમ, ઘરે હતા મિસ્ટર જોશી. કેવા હતા? મિસ્ટર જોશી ઘરે હતા. લાસ્ટ આખા જે પાઠનું છે લાસ્ટ સેન્ટેન્સ છે, છેલ્લું વાક્ય સીક ઇન બેડ. બરાબર, મિસ્ટર જોશી વોઝ એટ હોમ સીક ઇન બેડ. સેવન્થ ધ ખાલી જગ્યા વોઝ લાઇક અ ફ્રીઝર. મેં તમને પાઠ ચલાવતી વખતે જ વચ્ચે કહ્યું હતું, આ વાક્યો યાદ રાખજો. તો શું હતું? ફ્રીઝર જેવું, યાદ કરો જોઈએ. ફ્રીઝર જેવું શું હતું? સ્કૂલ હતી એ રેફ્રિજરેટર, અને ફ્રીઝર શું હતું? રૂમ. અને મિસ્ટર જોશી આઈસ. સરસ, તો અહીંયા શું આવશે? રૂમ અથવા ક્લાસરૂમ. સાતમી ખાલી જગ્યાની અંદર આવશે રૂમ અથવા ક્લાસરૂમ. આઠમી ખાલી જગ્યા જુઓ, ધ સ્કૂલ વોઝ લાઈક. હું હાલત બોલી મિત્રો, સ્કૂલ કેવી હતી? કોના જેવી હતી? સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. તો શું જવાબ આવશે આઠમી ખાલી જગ્યામાં? રેફ્રિજરેટર. ચલો, નાઇન્થ વન ઇઝ ધ ખાલી જગ્યા સ્ટોપડ એટ નાઇટ. આ પાઠનું બેઠું વાક્ય છે મિત્રો, વિચારો જોઈએ
સ્ટોપ એટ નાઇટ રાત્રે રોકાયો શું રોકાયો સનશાઇન રાત્રે આવે સૂર્યનો તડકો ના તો શું આવશે સરસ રેન એટલે કે વરસાદ વરસાદ રાત્રે રોકાયો લાસ્ટ બ્લેન્ક જોઈએ મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે શ્રીમાન જોશી બીજા દિવસે ખાલી જગ્યા હતા તો ક્યાં હતા ક્યાં હતા મિસ્ટર જોશી ઘરે હતા તો શું આવશે એમાં એટ હોમ સરસ તો આપણે દસે દસ ખાલી જગ્યાઓ અહીંયા જોઈ લીધી એના આન્સર તમને સમજ પડી ગઈ હશે અને મારા આન્સર આપ્યા પહેલાં તમે એ લખ્યા હશે હવે એના પછીની એક્ટિવિટી જોઈએ આપણે જે આપેલી છે ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ એટલે કે ખરા ખોટા વિધાનો મિત્રો અહીંયા જે આપણને એક્ટિવિટી 8 આપેલી છે એના આધારે આપણને 5 સેન્ટેન્સીસ આપેલા છે તો એ 5 સેન્ટેન્સીસ ખરા છે કે ખોટા એ આપણે પાઠને આધારે લખવાના છે અહીંયા મિત્રો સમજી લેજો જે ટ્રુ છે એનો મતલબ થાય સાચું અને ફોલ્સ છે એનો મતલબ થશે ખોટું ટી આર યુ ઈ ટ્રુ એટલે સાચું જે આપણે અહીંયા વાક્યની અંદર તમારે વિધાનો સામે ટ્રુ ફોલ્સ લખવાનું છે પરંતુ હું અહીંયા ખરા કે ખોટાની નિશાની કરીશ તો તમારી ખરાની નિશાની એ વખતે શું લખવાનું ટ્રુ અને ખોટાની નિશાની કરી હોય તો ક્રોસ કરી હોય તો ફોલ્સ એફ એ એલ એસ ઈ એને ફોલ્સ એવું વંચાય છે તો મિત્રો એક એક વાક્ય આપણે સમજીશું ફર્સ્ટ સેન્ટેન્સ ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે તે સોમવારે વર્ગની અંદર 5 વિદ્યાર્થીઓ હતા ચલો મિત્રો પાઠને આધારે જ આપણે બોલવાનું છે સાચું સોમવારે 5 વિદ્યાર્થીઓ હતા કે 25 સરસ માત્ર 5 જ હતા તો વાક્ય કેવું થશે ટ્રુ ટ્રુ માટે શું કરીશું સાચું તમારે ટ્રુ લખવાનું છે અંદર સ્પેલિંગ જોઈ અને ટ્રુ લખવાનું છે ઇટ વોઝ વોર્મ ઓન મંડે સોમવારે વોર્મ એટલે હુંફાળું વાતાવરણ ગરમી જેવું વાતાવરણ સોમવારે ગરમીનું વાતાવરણ હતું સાચું છે મિત્રો વાક્ય સોમવારે ગરમી હતી ના શું હતું ઠંડી હતી અતિશય ઠંડી હતી તો વાક્ય કેવું થશે ખોટું તો ખોટા માટે શું લખશો ફોલ્સ થર્ડ વન ઇઝ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે શ્રીમાન જોશી તે સોમવારે હાજર હતા પ્રેઝન્ટ એટલે હાજર હાજર વર્ગની અંદર હતા હતા કે નહોતા યાદ કરો તો સોમવારે જ્યારે વધારે વરસાદ પડ્યો ત્યારે શ્રીમાન જોશી હતા કે નહીં હતા તો વાક્ય કેવું થશે ટ્રુ તો ટ્રુ માટે આપણે ટ્રુ લખવાનું છે હું અહીંયા ખરાની નિશાની કરું છું તમારે એના બદલામાં ટ્રુ લખવાનું છે ફોર્થ સેન્ટેન્સ ઇઝ મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે શ્રીમાન જોશી શાળામાં હતા બીજા દિવસે વરસાદ વરસ્યો સોમવારે એના બીજા દિવસે શ્રીમાન જોશી શાળામાં હતા વિચારો જોઈ મિત્રો હતા કે નહોતા ના શ્રીમાન જોશી ઘરે બીમાર હતા તો વાક્ય કેવું થશે ફોલ્સ લાસ્ટ વન ઇઝ મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે શ્રીમાન જોશી અને વિદ્યાર્થીઓ ફેલ્ટ કોલ્ડ ઠંડી લાગતી હતી શ્રીમાન જોશી અને વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી અથવા ઠંડી અનુભવી હતી પરંતુ ક્યારે ધ નેક્સ્ટ ડે બીજા દિવસે સીધે સીધું આગળનું વાક્ય વાંચી અને ખરું કે ખોટું લખી દેવાનું નહીં આખું વાક્ય વાંચી અને સમજવાનું તો બીજા દિવસે ઠંડી લાગી હતી ના સોમવારે જ લાગી હતી ને તો વાક્ય કેવું થશે આ પણ ફોલ્સ ઓકે મિત્રો સમજાઈ ગયા બધા વાક્યો તો અહીંયા આપણે પાઠને જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ એક્ટિવિટી 8 એના આધારે ખાલી જગ્યાઓ અને ખરા ખોટા વિધાનો સમજ્યા હવે હું અહીંયા આપણી મીટિંગ પૂરી કરું છું જય હિન્દ જય ભારત ગુડ બાય